જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું નસવાડીમાં ત્રણ ત્રણ વર્ષના વહાણા વીતી ગયા બાદ આખરે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરાયું છે તેની જી હા આમ તો આપણે વાત વાતમાં આપણા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ અને આપણા નેતાઓ પણ પોતાના ભાષણોમાં મોટી મોટી વાતો કરે છે ત્યારે ડૉક્ટર સાહેબની પ્રતિમાની સ્થાપના માટે જગ્યાનો વિવાદ કેમ નસવાડી જૂથ ગ્રામ પંચાયત અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રતિમા સાથે રૂપિયા સિત્તેર હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ જગ્યાનો વિવાદ ત્રણ વર્ષ સુધી ચાલ્યો અને આખરે નસવાડી જૂથ ગ્રામ પંચાયત અને મામલતદારે ભેગા મળીને આ વિવાદનો ઉકેલ લાવ્યા અને નસવાડીના તણખલા ચોકડી ઉપર ડૉક્ટર સાહેબની આ પ્રતિમાની સ્થાપના કરાઈ જોકે પ્રતિમાની સ્થાપના કર્યા બાદ પણ છ મહિનાનો સમય વીતી ગયો પરંતુ આપણને હક અને અધિકાર અપાવનાર એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ કરવા માટે સમય નહોતો મળતો અને આ મામલો આખરે ધારાસભ્ય સુધી પહોંચ્યો ત્યારે સંખડાના ધારાસભ્ય અભયસિંહ તળવી અને સાંસદ ગીતાબેન રાઠવાએ તાત્કાલિક આ પ્રતિમાનું લોકાર્પણ કરવાનું નક્કી કર્યું અને વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે કામ આજે પૂર્ણ થયું સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે નસવાડીની તણખલા ચોકડી ઉપર સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું લોકાર્પણના આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાન પ્રવીણભાઈ પરમાર દલાભાઈ પરમાર માજી સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત જિલ્લા ભાજપ મહામંત્રી ડીએ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ અને સરવેજ મેમણ હાજર રહ્યા હતા ત્યારે લોકાર્પણ કરી અને ધારાસભ્ય અભયસિંહ તડવીએ સમગ્ર મામલે શું કહ્યું આવો સાંભળી નસવાડી ખાતે તનકલા ચોકડી પાસે બંધારણના ગઢવાયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે અને એમાં અમારા છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આરણ્ય ગીતાબેન તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા જ ઉપસ્થિત રહ્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો